श्री कृष्ण, जय माता जी, जय महादेव, जय पुरुषोत्तम भगवान। आज अपने वद बीज एटले अधिक मासनी वद बीज छे अने आ दिवसनो महात्म्य शुं छे के आज अपने शक्य होय एटलुं चंदन, केसर, अत्तर, कंकु ए बधानुं दान करवुं जोईए। आ दान करवाथी अपना पितृओनी जे कई भूल चूक थई होय एने माफी मळे छे। एथी आ व्रत अपने दृढ़ व्रत कहेवामां आवे छे, आने दृढ़ व्रत करवो जोईए। हवे आ अध्याय आजे आपणे अध्याय 17 करीशुं अने एनी अंदर छे सुदेवनो विलाप छे। જો હજુ સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો અને હા, બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં, જેનાથી તમને અમારા નવા આવનાર વિડીયોઝની જાણ થતી રહેશે। શ્રી નારદજીએ પૂછ્યું, હે કૃપાના સમુદ્ર શ્રી નારાયણ, તપનો ભંડાર એ સુદેવ ખૂબ બોધ પામ્યો, સાંભળનારના પાપનો નાશ કરનાર એ ચરિત્ર મને કહો। શ્રી નારાયણ બોલ્યા, પોતાનો એ પૂર્વજન્મનું ચરિત્ર સાંભળી રાજા દદધનવાનું મોટું આશ્ચર્યચકિત થઈ ગયું। વાલ્મીકે ફરી આગળ કહ્યું, વાલ્મીકી બોલ્યા, પત્નીના મોઢેથી એવી શીતળ વાણી સાંભળી સુદેવે ધૈર્ય ધર્યું અને શ્રી હરિના ચરણે ગયો। એમ પોતાની નિત્ય ક્રિયા કરવા તેનો કેટલોક સમય વિતાવો, તેનો પુત્ર 12 વર્ષનો થયો। એક સમયે યજ્ઞ માટે કાષ્ઠ, દર્ભ તથા ફળ માટે તે વનમાં ગયો। તે જ દિવસે તેનો પુત્ર મિત્રોની સાથે વાવ પર ગયો। બધા છોકરા પ્રેમપૂર્વક સંતા પકડી રમતા હતા। સુખદેવે પોતાના મિત્રોને છેતરવા તથા તેઓ તેમને શોધી શકે નહીં તે માટે કૂવામાં ઉતરીને તેના ઊંડા જળમાં પોતાના શ્વાસ રોકી ડૂબકી મારી, પણ પાણી ઘણું ઊંડું હતું તેથી તેણે બહાર નીકળવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ વ્યર્થ ગયા અને પાણીમાં જ ગુંગળાઈને મરણ પામ્યો। ઘણા સમય સુધી તેના મિત્રોએ તેની રાહ જોઈ, પાણીમાંથી બહાર ન આવતા બાળકોએ આ વાત તેની માતાને જણાવી। બાળકોની વાત સાંભળી પુત્ર પર પ્રેમ વાળી ગૌતમી તરત બેભાન બની જમીન પર ઢળી ગઈ। એ જ સમયે બ્રાહ્મણ સુદેવ પણ વનમાંથી આવી પહોંચ્યો અને પુત્રનું મૃત્યુ થયું છે એ જાણી તે પણ બેભાન થઈ પૃથ્વી પર ઢળી પડ્યો। થોડી વારે ભાનમાં આવતા તેઓ બંને પેલી વાવ પર ગયા, ત્યાં મરેલા પુત્રને ભેટીને રડવા લાગ્યા। મરેલા પુત્રના શરીર ઉપર તે વારંવાર હાથ ફેરવા લાગ્યા અને વિલાપ કરવા લાગ્યા। સુદેવ બોલ્યો, ઓ પુત્ર, મારા શોકનો નાશ કરનારી તું સુંદર વાણી બોલ। હે પુત્ર, ઘરના માતા પિતાને અહીં છોડી દઈને તારે જતા રહેવું એ યોગ્ય નથી। તારા મિત્રો તને વેદાધ્યયન કરવા બોલાવે છે, હું તને છોડીને ઘરે જવાનું નથી। અરે રે, મારા કયા પાપ કર્મના પરિણામથી મારો પુત્ર અકાળ મૃત્યુ પામ્યો છે? ઓ નિર્દય વિધાતા, હું ગરીબ છું, મારા પુત્રને ખૂંચવી લેતા તને કઈ શરમ ન આવી? મારા ભાગ્યને લીધે જ આમ બન્યું છે। બેટા, દયા કરી એક વાર તારી મીઠી વાણી સંભળાવો। બેટા, તને અમારા પ્રત્યે દયા કેમ ઉપજતી નથી? આજે અમને પૂછ્યા વિના જ મરણના માર્ગે તું એકલો કેમ જતો રહ્યો? ખરેખર રાજા દશરથને અતિ ધન્યવાદને પાત્ર હું માનું છું કે તેમણે શ્રી રામચંદ્ર વનમાં પધાર્યા ત્યારે પુત્ર વિયોગના તાપથી બળી જઈને પ્રાણ છોડી દીધા, પણ મારો પુત્ર તો મરી ગયો છે, છતાં હું જીવી રહ્યો છું તો મને ધિક્કાર છે, એમ વિલાપ કરતો સુદેવે ભગવાનને સંબોધીને કહેવા માંડ્યું, હે ગોવિંદ, હે ભગવાન, હે દયાળુ, પુત્રના વીરરૂપ અગ્નિની તાપમાં બળતા આપ મારું રક્ષણ કરો। હે ગોપીઓના ઈશ્વર, એ અમનાના જળનો દોષ દૂર કરનાર પુત્રના વિયોગરૂપ અગ્નિના તાપથી બળતા આપ મારું રક્ષણ કરો। ખરેખર મારા જેવો બીજો કોઈ લુચ્ચો નહીં હોય કે જેણે દેવકીનંદન પરમેશ્વરના વચનોનો આદર અનાદર કરી પુત્ર માટે દુષ્ટ આશા કરી। પ્રભુ શ્રી હરિએ મને સ્પષ્ટ ના પાડી હતી કે તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી, છતાં મેં હઠ કરીને મારા ભાગ્યમાં જે નહોતું તે માગ્યું, પરંતુ દેવે નષ્ટ કરેલી વસ્તુને કયો અભાગ્યો માણસ મેળવી શકે છે? ઇતિ શ્રી બૃહદ નારદી પુરાણના પુરુષોત્તમ મહાત્મા સુદેવ વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ। હવે આપણે એની વાર્તા કરીશું, આની વાર્તા છે દાન ફળની વાર્તા। એક ગામમાં પટેલ પટલાણી રહે, બે જણા ધર્મિષ્ઠ, કોઈને ખવડાવીને રાજી થાય, મન કર્મ વચનથી પવિત્ર રહે, કોઈના પ્રત્યે દ્વેષ નહીં કે કદી કોઈનો ગુરુ ઈચ્છે નહીં, સંતાનમાં એક દીકરો, પણ એ પણ મા બાપ જેવો પરગજુ અને પરોપકારી, પ્રભુથી ડરીને ચાલનારો, દિવસે
બાપ દીકરો ખેતી કરે અને રાત્રે ભેગા થઈને પ્રભુ ભજન કરે। પાવન પુરુષોત્તમ માસ નજીક આવતા પટેલે વિચાર કર્યો કે આ વખતે તો વ્રત ગંગા કિનારે જ કરવું જોઈએ। રોજ ગંગાનું સ્નાનનું પુણ્ય મળે તદ બે ગાળા તૈયાર કરી એમાં ઘર વખરી ભરી એકમાં પટેલ બેઠા અને બીજામાં મા દીકરો બેઠા અને પ્રયાણ કર્યું। માર્ગ કપાતો જાય છે, ભજન કીર્તન થતા રહે છે। આ બાજુ વૈકુંઠમાં પ્રભુ પુરુષોત્તમ વિચાર કર્યો કે ભક્તની પરીક્ષા તો લેવી, પ્રભુ તો સાધુનું સ્વરૂપ લઈને આવ્યા અને પટેલને મળ્યા અને એક તે રોઢાની વેળા થઈ હતી। પટેલ પટલાને અને દીકરો ઉત્તરાયણ રોઢો કરવા બેઠા હતા। સાધુને જોઈને પટેલે આસન આપ્યું, પ્રણામ કરીને જમવા પધારવાનું ભાવથી કહ્યું। ત્યારે સાધુ બોલ્યા, હું તો સદા ઉપવાસી છું, તારે આપવું હોય તો ગાડું આપ, મારે ગંગા સ્નાન કરવા જવું છે। ચાલીને જાઉં તો દિવસો વીતી જાય છે અને મને ગંગા કિનારે પહોંચવાની ઉતાવળ છે। પટેલ તો જરાય વિચાર કર્યા વગર રોકાયા નહીં અને ઘર ઓખડી પણ ઉતારી નહીં, સીધી બળદની રાસ સાધુના હાથમાં આપી દીધી। સાધુ તો ગાડું લઈને રવાના થયા, પટેલ પગપાળા ચાલવા લાગ્યા। મા દીકરો પટેલને સમજાવવા લાગ્યા કે અમારા ગાડામાં બેસી જાઓ, પણ પટેલે ના પાડી, બોલ્યા કે તમે તમારા આગળ જાઓ વધો, હું તમારી પાછળ જ આવું છું। મા દીકરો આગળ ગાડું લઈને આગળ વધ્યા, પટેલ પાછળ ચાલ્યા। ચાલતા ચાલતા પ્રભુના ગુણ ગાય છે એવામાં ડૂબી ગયા કે રસ્તો ભૂલી ગયા એટલે ભૂલા પડ્યા અને જઈ ચડ્યા ઘોર જંગલમાં। ત્યાં નથી પાણી કે નથી ફળ, તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા। અન્ન જળ વગર 3 દિવસ વીતી ગયા, ચાલવાની શક્તિ રહી નહીં। ત્યારે પટેલ એક વૃક્ષ નીચે થાકવા બેઠા, ત્યાં તો ધબક કરતું એક મોટું ફળ મળ્યું। પટેલે તો જિંદગીમાં કદી આવું ફળ જોયું નહોતું અને ભૂખ લાગી છે, પણ અજાણ્યું ફળ ખવાયું કઈ રીતે અને અઘોર જંગલમાં આ ફળ વિશે પૂછ્યું કોને? પટેલે તો પછી ફળને પછેડીએ બાંધ્યું અને આગળ વધ્યા। આગળ જતા જીર્ણ શિવાલય આવ્યું। પટેલે વિચાર કર્યો કે ભોળાનાથને જ પૂછી લઉં। પટેલો તો શિવાલયમાં જઈને બેસી ગયા। 3 દિવસ ભૂખ્યા તરતા શિવજીને યાદ કરતા રહ્યા, ત્યારે શિવજી પ્રગટ થયા। પટેલ તો શિવજીના ચરણમાં પડી પડ્યા, શિવજી વરદાન માંગવા કહ્યું। ત્યારે પટેલ બોલ્યા કે આ ફળ ખવાય કે નહીં? ભોળાનાથ હસીન બોલ્યા, આ ફળ વિશે તો હું પણ કંઈ જાણતો નથી, વિષ્ણુને જઈને પૂછો। શિવજીની ઈચ્છા આ બાને પટેલને વિષ્ણુ લોકોને દર્શન કરવાની હતી। શિવજી તો પટેલને લઈને વિષ્ણુ લોકમાં આવ્યા। પુરુષોત્તમ ભગવાનના દર્શન થતા જ પટેલની આંખમાં જળધર આંસુ વહેવા લાગ્યા, પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા, પછી બોલ્યા કે હે નાથ, 6 દિવસ તો ભૂખ્યો છું, આ ફળ ખાઓ કે ન ખાઓ? ભગવાન પટેલના ભોળપણ પર હસીને બોલ્યા, એ મારા ભોળ્યા ભગત, આ તો દાન ફળ છે, મહાપુણ્યશાળીને જ મળે છે, તમે તમારા મોતથી ખાઓ। પટેલે ફળ ખાધું, ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા। ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા પર પડી, બીજું ગાડું પડ્યું છે એમાં પટલાણા અને દીકરો બેઠા છે। પટેલે પ્રભુ સામે જોયું, ત્યારે ત્રિભુવન તારણ બોલ્યા કે હે ભક્ત, તે જરાય ખચકાટ વગર રાજી ખુશીથી ગાડું આપી દીધું, તેના પુણ્યફળ રૂપે તેને તારા પરિવારને વૈકુંઠના દર્શનનો લાભ મળ્યો। હવે બોલ, તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી પર પાછળ જવું છે? પટેલ બોલ્યા, વૈકુંઠ પ્રાપ્ત થયા પછી કોઈ મૂર્ખ પૃથ્વી પર પાછું જાય, હવે અમે તો વૈકુંઠમાં જ તમારી સાથે જ રહેવાનો। અમૃત માસે સ્નાન ધ્યાન કરી કરે છે જે દાન, વૈકુંઠ સુધી હે ભોગવે રહે સાધ ભગવાન। હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે પટેલ પટલાણીને દીકરાને કર્યા એવી રીતે અમને સૌને ફળજો અને સૌનું કલ્યાણ કરજો। આ કથા આપ સૌને ગમી હોય તો નીચે તમે જય શ્રી કૃષ્ણ અથવા જય પુરુષોત્તમ ભગવાન લખજો અને બને એટલો આ વિડીયો શેર કરજો અને લાઈક કરજો। જય શ્રી કૃષ્ણ।